तो भारत ऑस्ट्रेलिया વચ્ચે અમદાવાદમાં રમાનાર ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયાની સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સ્ટેડિયમની અંદર અને સ્ટેડિયમની બહાર તેમજ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહત્વનું છે કે વડાપ્રધાન મોદી પણ મેચ નિહાળવા આવવાના હોવાથી સુરક્ષા વ્યવસ્થા ઉચ્ચ સ્તરીયની ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત ફાઇનલ મેચમાં દેશના ખ્યાતનામ સેલિબ્રિટીઝનું પણ જમાવડું જોવા મળશે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવી એક ચેલેન્જ બની જશે. તો ખાસ કરીને રવિવારે મેચ પૂરો થશે તે સાથે જ ભારતની જીતની સંભાવનાએ વિજય સરઘસ નીકળશે તેવી ગણતરીઓ કરવામાં આવી રહી છે અને તેને લઈને પણ ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ, એટીએસ, એનડીઆરએફ આ બધા જ એસઆરપી સહિતની જે સુરક્ષા એજન્સીઓની જે ટુકડીઓ છે તે પણ ગોઠવી દેવામાં આવી છે. તો સ્ટેડિયમમાં એન્ટ્રી ગેટથી જ સઘન તપાસ છે તે કરવામાં આવશે. બારકોડ ચેકિંગ બાદ જ પ્રેક્ષકો પોતાની સીટ ઉપર પહોંચે તેવી વ્યવસ્થા કરાઈ છે. તો ક્રિકેટનો મહાકુંભ હવે તેના અંતિમ પડાવમાં છે ને તેના માટેની તડામાર તૈયારી ચાલી રહી છે. જી હા, હું વાત કરી રહ્યો છું ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ વિશે. વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રવિવારે યોજાવાની છે ને તેના માટે ઉત્સાહ જબરજસ્ત છે. જી હા, ખેલાડીઓ તૈયાર છે, કારણ કે ગઈકાલે સાંજે જ ભારતીય ટીમ અમદાવાદ આવી પહોંચી હતી અને આજે નેટ પ્રેક્ટિસ માટે પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી ચૂકી છે. બીજી બાજુ ફેન્સમાં પણ ખાસો ઉત્સાહ છે. અત્યારથી જ ટી શર્ટની ખરીદી થવા લાગી છે અને સુરક્ષા વ્યવસ્થા પણ અત્યારે રાખવામાં આવી રહી છે. તો આખરે ફેન્સમાં કેવો ઉત્સાહ છે અને જે ખેલાડીઓ છે તે કેવી મહેનત કરી રહ્યા છે, કેટલી પ્રેક્ટિસ કરી રહ્યા છે તે જાણવાનો પ્રયત્ન કરું છું. તે માટે અમારી સાથે જોડાઈ ગયા છે પ્રતિક જાદવ, જે સ્ટેડિયમની અંદરથી અમારી સાથે લાઈવ જોડાયા છે, અને બીજી બાજુ કશ્યપ જોશી જોડાયા છે જે સ્ટેડિયમની બહારથી માહોલ દર્શાવી રહ્યા છે. સૌ પ્રથમ પ્રતિક, આપની પાસે આવવા માંગીશ, કારણ કે 20 વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં આમને સામને ટકરાવવા જઈ રહી છે, ત્યારે બંને ટીમની કેવી તૈયારી છે, કોનું પલડું ભારે લાગી રહ્યું છે અને શું ઇન્ડિયન ટીમની અત્યારે કેવી ખાસ તૈયારી છે? વિકાસ, જે રીતે લીગ મેચમાં ભારતીય ટીમનું પલડું ભારે રહ્યું છે, પરંતુ સેમિફાઇનલમાં બંને ટીમો જીતી છે. ઓસ્ટ્રેલિયા પણ જીતી છે અને ભારત પણ જીતી છે, એટલે કહી શકાય કે બંને ટીમો હાલ ખૂબ જ મજબૂત માનવામાં આવી રહી છે. અને 19મી તારીખે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે મહામુકાબલો જામવાનો છે. ત્યારે આ મહામુકાબલા માટે ભારતીય ટીમના ખેલાડીઓ છે તે આજે નેટ્સમાં ખૂબ મહેનત કરી રહ્યા છે, પસીનો વહાવી રહ્યા છે, કારણ કે ખૂબ મોટો મુકાબલો છે અને 2003 પછી 2023માં બંને ટીમો સામસામે ટકરાશે ફાઇનલમાં, અને આ ફાઇનલનો મુકાબલો જીતવા માટે તમામ જે ખેલાડીઓ છે તે ખૂબ મહેનત કરી રહ્યા છે. જોઈ શકાય છે એક તરફ રોહિત શર્મા, કે ટીમના કેપ્ટન છે અને ઓપનર બેટ્સમેન છે, તે નેટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો બીજી તરફ રવિચરણ અશ્વિન, કે જે સ્પિનર છે અને એક ઓલરાઉન્ડર તરીકે સારી ભૂમિકા ભજવે છે, પરંતુ તેમને હજી સુધી મેચમાં રમવાનો મોકો નથી મળ્યો, તે પણ નેટ્સમાં આજે બેટિંગ તેમજ બોલિંગ કરતા નજરે પડ્યા હતા. સાથે જ જો વાત કરવામાં તો શ્રેયસ અય્યરે પણ બેટિંગમાં હાથ અજમાવ્યો હતો, સાથે જ રોહિત શર્માએ હાલ બેટિંગ કરી રહ્યા છે. પરંતુ જો વાત કરવામાં આવે તો જે રીતે ગ્રાઉન્ડ્સની વાત કરવામાં આવે તો રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ બંને પીચનું નિરીક્ષણ કર્યું હતું, બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું, કારણ કે મેચ પહેલાંની જે રણનીતિ ઘડવાની હોય છે પીચના આધારે, તેના માટે પીચનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું, કારણ કે મેચના પહેલાં એક બારીકાઈથી રણનીતિ ઘડવાની હોય છે અને આ રણનીતિ માટે તેમણે પીચ નિહાળી હતી. પીચ કેવી છે, ફાસ્ટ બોલરને મદદ કરશે કે સ્પિન બોલરને મદદ કરશે, તેના માટેની એક રણનીતિ ઘડી હતી. આ સાથે જ રવિન્દ્ર જાડેજાએ પણ બેટિંગ કરી હતી અને ખાસ કરીને એડમ જામ્પા તેમજ મેક્સવેલ, જે સ્પિન બોલિંગ કરે છે અને બેટ્સમેનોને તકલીફમાં મૂકી શકે છે તેવા બોલર સામે તેમણે પ્રેક્ટિસ કરી અને ચોકા છક્કા નેટ્સમાં ફટકાર્યા હતા, ખૂબ હાર્ડ શોટ ફટકાર્યા હતા. સાથે જ જો વાત કરવામાં આવે તો શ્રેયસ અય્યરે પણ ખૂબ સારી બેટિંગ કરી હતી, સાથે જ રોહિત શર્માએ સ્લીપિંગ કેચની પણ પ્રેક્ટિસ કરી હતી, કારણ કે રોહિત શર્મા જ્યારે પણ ફાસ્ટ બોલર બોલિંગ કરતા હોય ત્યારે તેમાં સ્પિનમાં તે સ્લીપમાં ઊભા રહેતા હોય છે, અને આ જ કારણથી સ્લીપમાં પણ તેમણે ખૂબ સારી પ્રેક્ટિસ કરી હતી. તે સિવાય અન્ય જે ખેલાડીઓ છે તેમણે પણ ફિલ્ડિંગની પ્રેક્ટિસ કરી હતી, કારણ કે ફિલ્ડિંગ એક મજબૂત પાસું હોય છે કે જેના આધારે ટીમ, ગમે તે ટીમ હોય, તે હાર જીત નક્કી થતી હોય છે, અને આ જ કારણથી ફિલ્ડિંગમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, કોઈ પરેશાની ન રહે તેના માટે તેમણે પ્રેક્ટિસ કરી હતી. પોઝિટિવ વાત જો કરવામાં આવે તો
भारतीय टीम ने बे दिवस प्रेक्टिस करवानो मौको मळशे। ज्यारे ऑस्ट्रेलियन टीम छे ते आज सांजे आवी रही छे, त्यारे ऑस्ट्रेलियन टीम ने आवतीकालनो दिवस प्रेक्टिस करवा माटे मळशे। त्यारबाद रविवारना दिवसे आ मुकाबलो जामवानो छे, त्यारे ચોક્કસથી ભારતીય ટીમને તેનો સીધો ફાયદો મળી શકશે, કારણ કે બે દિવસ તેમના દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે। 2003માં ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું અને આજ 20 વર્ષનો બદલો લેવા માટે રવિવારના દિવસે બંને ટીમો મેચ રમશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં। ત્યારે આજે સાંજે ઓસ્ટ્રેલિયન ટીમ પણ અમદાવાદ એરપોર્ટ આવશે, ત્યારબાદ સીધી જ તે હોટેલ પર જવા માટે રવાના થશે। મહત્વનું છે કે અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા છે તે 5 વખત વર્લ્ડ કપ જીતી ચૂકી છે, જ્યારે ભારત ટીમ છે તે 2 વખત વર્લ્ડ કપ જીત્યું છે। અને હવે એ સોનેરી મોકો આવ્યો છે કે 20 વર્ષ બાદ ફાઇનલની મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ટીમ ઇન્ડિયા ફરી એક વખત વર્લ્ડ કપ છે તેમના નામે કરે, કારણ કે 2003માં ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવ્યું હતું અને વર્લ્ડ કપ ભારતના હાથમાંથી આંચકી લીધો હતો। ત્યારે હવે એ મોકો આવ્યો છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ટીમ છે ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ કપ પોતાના નામે કરે। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો ભારતે લીગ મેચની તમામ મેચો જીતી છે, સાથે જ ન્યૂઝીલેન્ડને સેમિફાઇનલમાં હરાવ્યું છે, એટલે ભારતનું જે પાસું છે ખૂબ જ મજબૂત માનવામાં આવી રહ્યું છે। સૌથી બીજી પોઝિટિવ વાત એ છે કે ભારતીય ટીમના તમામ જે બેટ્સમેનો છે, ઓપનર બેટ્સમેન હોય કે મિડલ ઓર્ડર બેટ્સમેન હોય, તે ખૂબ સારા ફોર્મમાં છે। સાથે જ મોહમ્મદ સામી કે જે ફાસ્ટ બોલર છે તે પણ ખૂબ સારા ફોર્મમાં છે। તેણે ન્યૂઝીલેન્ડની સામે 7 વિકેટ ખેરવીને ન્યૂઝીલેન્ડની ટીમના જે બેટ્સમેનો છે તેમને ઘૂંટણીએ પાડી દીધા હતા, અને આ જ કારણથી જે મજબૂત પાસું ભારતીય ટીમનું માનવામાં આવે છે તે ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સામી, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ, આ ત્રણેય ફાસ્ટ બોલર એવા છે કે જે ગમે તેવા બેટ્સમેનને મુશ્કેલીમાં મૂકી શકે છે। સાથે મિડલ ઓવરમાં રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવના સ્પિન અટેક સામે ગમે તેવો સેટ થયેલો બેટ્સમેન તે પણ આઉટ થઈ જતો છે, અને આ જ કારણથી ભારતીય ટીમ છે તે ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી છે। અને આવતી રવિવારે જ્યારે મેચ યોજાશે ત્યારે આ તમામ ખેલાડીઓ ખૂબ સારું પ્રદર્શન કરે તેવી આશા સૌ કોઈ રાખી રહ્યા છે। બિલકુલ, એટલે કે કુલ મળીને જે આ મુકાબલો છે તે ખૂબ જ રસપ્રદ રહેવાનો છે, અને જે ક્રિકેટ રસિકો છે તેમને આ મેચ જોવાની ખૂબ જ મજા આવનારી છે। હવે સ્ટેડિયમની બહાર શું પરિસ્થિતિ છે, શું માહોલ છે, કારણ કે આમ તો ગઈકાલથી જ ફેન્સ ત્યાં પહોંચી રહ્યા છે, ટી શર્ટ કેપ્સની ખરીદી થઈ રહી છે, સાથે ટિકિટ માટેના સેટિંગ પણ થઈ રહ્યા છે। સ્ટેડિયમની બહાર શું માહોલ છે જણાવશે અમારા સહયોગી કશ્યપ જોશી। જી કશ્યપ, બિલકુલ, મેચને હજી લગભગ 48 કલાક જેટલો સમય બાકી છે, પરંતુ અત્યારે માહોલ કઈ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો છે તે અહીંયા પહોંચી રહ્યા છે, તે લોકોમાં ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે, અને ટીમ ઇન્ડિયાને ચીયરઅપ કરવા માટે થઈ અને ઇન્ડિયાની જર્સી જે છે તે ખરીદી રહ્યા છે, વેચાણ માટે થઈને પણ મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર છે અને લોકો કેપ છે, ટી શર્ટ છે, લોગો છે તેની ખરીદી અહીંયાથી કરી રહ્યા છે। પોલીસ દ્વારા પણ બંદોબસ્ત અહીંયા ચુસ્ત રાખવામાં આવ્યો છે, પીક પોકેટિંગના બનાવો ના બને, કોઈ ગંભીર પ્રકારના ગુનાઓ ના બને તેના માટે થઈ અત્યારથી જ આ વ્યવસ્થા છે તે ઊભી કરાઈ છે। ઉચ્ચ પોલીસ અધિકારી છે જે સ્ટેડિયમની અંદરની તરફ છે અને ત્યાં હાજર અધિકારીઓ છે તેને બ્રીફિંગ કરી રહ્યા છે કે મેચના દિવસે કઈ પ્રકારનો બંદોબસ્ત રહેશે, VVIP મુવમેન્ટ અહીંયા થવાની છે, PM મોદી સ્ટેડિયમમાં હાજર રહેવાના છે, તે સહિતના દિગ્ગજ નેતાઓ છે તે અહીંયા હાજર રહેવાના છે, અને જેને લઈ અને બંદોબસ્તમાં કોઈ કચાશ ના રહી જાય તેના માટે થઈ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે અહીંયા રાખવામાં આવ્યો છે। સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે સિવિલ ડ્રેસમાં સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે, કારણ કે ગત મેચ દરમિયાન બ્લેકમાં ટિકિટનું વેચાણ થતું હતું, ડમી ટિકિટોનું વેચાણ થતું હતું, ને તે પ્રકારના બનાવો આ વખતની મેચમાં ના થાય તેના માટે થઈ પોલીસ દ્વારા અત્યારથી જ સતર્કતા દાખવવામાં આવી રહી છે। મેચ ચાલુ થશે તે પહેલાં એરફોર્સ દ્વારા એક એર શોનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની પ્રેક્ટિસ પણ આજે સ્ટેડિયમ ખાતે કરવામાં આવી હતી, સાથે જ એન્ટી ડ્રોન ટીમ દ્વારા પણ આજે અહીંયા એક ડેમો જે છે તે રાખવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા તમામ પોઈન્ટ જે છે તે અત્યારથી જ સિક્યોર કરવામાં આવ્યા છે, જેથી કરી અને મેચના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ના બને, શાંતિપૂર્ણ રીતે લોકો મેચ જોઈ શકે તેના માટે થઈ તમામ પ્રકારની તૈયારીઓ છે તે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। જી બિલકુલ બિલકુલ, આભાર કશ્યપ તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ। તો 19 નવેમ્બરે જે આ મેચ રમવાની છે તે ખૂબ જ રસપ્રદ રહેવાની છે, તેમાં બે કોઈ બેમત નથી, અને આ જે મેચ છે તે જોવા માટે મોટા મોટા મહાનુભાવો પણ આવી રહ્યા છે। અને જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ હોય, આ બંને દેશ વિશે આપણે જો વાત કરીએ તો ઘણી બધી બાબતને લઈ તેમાં સામ્યતા જોવા મળે છે, સાંસ્કૃતિક બાબતો હોય કે પછી વેપારિક બાબતો હોય કે પછી જીઓ પોલિટિક્સ હોય, બંને લઈ આ બંને દેશ હંમેશા સાથે જોવા મળતા હોય છે, અને જેમાં ક્રિકેટ આપણે જો જોડી
छोड़ी दी है तो भारत और ऑस्ट्रेलिया बने देश चाहको है खूब ज मजा माणता हो क्रिकेटनी एक खास मेहमान ऑस्ट्रेलिया अमदावाद आवाना है आ मैच जो क्या महानुभाव आना जनावे सहयोगी संजय चौधरी जी संजय जी 19 नवेम्बर रोज वर्ल्ड कपनी फाइनल मैच रमवा जाइ रही है एने लईने तमाम भारतीय ने ऑस्ट्रेलिया वच्चे आ मुकाबलो छे एटले ऑस्ट्रेलियाना देश ऑस्ट्रेलियाना जे क्रिकेट रसिको छे तेमां पण जोरदार उत्साह जोवा मळी रह्यो छे। पीएम नरेन्द्र मोदी आ मैच जोवा आवाना छे अने साथे अमित शाह पण आ मैच जोवा स्टेडियममां उपस्थित रहेवाना छे। भारत तरफथी आमंत्रण आपवामां आव्युं छे ऑस्ट्रेलियाना प्रधानमंत्री अने डेप्युटी प्रधानमंत्री ने बंनेने मैच निहाळवा स्टेडियमनी अंदर आमंत्रण आपवामां आव्युं छे। हजु एमना तरफथी कन्फर्मेशन आवशे अने बनी शके के बंने એ લોકો પણ એટલા પણ ઉત્સાહિત છે કે આ મેચ છે જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ રમાતી હોય અને ક્રિકેટ એ બંને દેશોને જોડતો એક ગેમ છે એટલે બંને દેશોના પીએમ આ સ્ટેડિયમની અંદર હાજર રહી અને પોતપોતાના ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે, જેને લઈને અત્યારથી જ હાલમાં તૈયારીઓ તડામાર ચાલી રહી છે। એએમસી હોય, અમદાવાદ પોલીસ હોય, ગુજરાત પોલીસ તરફથી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને બીજી જે વ્યવસ્થાઓ છે એને પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે।